अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, आज आपने धोरण 7 विषय सामाजिक विज्ञान विषय में पाठ 9 पृथ्वी की आंतरिक रचना अने भूमि स्वरूप। विद्यार्थी मित्रों, आज आपने पृथ्वी की आंतरिक रचना અને એના ભૂમિ સ્વરૂપો વિશેનો અભ્યાસ કરવાનો છે। આના પહેલેથી મેં માહિતી તમને આપી આ પાઠમાં કે પૃથ્વીનું આવરણ જે છે, પડ વિશેની માહિતી આપી કે કેટલું પડ કેટલું જાડું છે। વિદ્યાર્થી મિત્રો, આના અંદર આજે આપણે મેળવવાનું છે માહિતી તે ખડકો અને ખનિજો વિશે। ખડકો અને ખનિજો, વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો તે પ્રમાણે કે બધે પૃથ્વીની સપાટી ઉપર જમીન એક જેવી આવેલી નથી। કેટલીક જગ્યાએ સપાટ મેદાન છે, કેટલીક જગ્યાએ પર્વત છે, કેટલીક જગ્યાએ નાના મોટા ઊંચા નીચા ઢોળાવવાળો પ્રદેશ આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રકૃતિ છે, કુદરતી દ્વારા રચાયેલી। તો આના ઉપર અને નીચે ખડકો આવેલા છે જેના વિશેની માહિતી આપણે મેળવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, ખડકોને કહેવાય? તો તમે ઘણી વખત જોવો છો કે જમીન ખોદો અને જમીન ખોદતા એના નીચે નક્કર પથ્થરનો ભાગ મળી આવે। કેટલીક જગ્યાએ જમીનના ઉપરના ભાગ પર તમને નક્કર પથ્થરનો ભાગ મળી આવે। તો આ ભાગ કઈ નાનો મોટો હોતો નથી, એ વિશાળ હોય છે, એકબીજા સાથે જોડાયેલો હોય છે। એટલે પૃથ્વીના ઉપરના ભાગમાં પણ અને પૃથ્વીના નીચેના ભાગમાં પણ ખડક આવેલા છે। આટલી તમને માહિતી હું તમને આપું। હવે ખડકના પ્રકાર, પોતાના ગુણ, કણના કદ અને નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ હોય। વિદ્યાર્થી મિત્રો, ખડક જે હોય છે એ ખડકના પ્રકાર છે। આપણે અહીંયા શીખવાનું છે ખડકના 3 પ્રકાર છે। તો પહેલું આવે અગ્નિકૃત ખડક, બીજું આવે જળકૃત ખડક અને ત્રીજું છે રૂપાંતરિત ખડક। વિદ્યાર્થી મિત્રો, તો આ જે 3 પ્રકાર ખડકના પાડેલા છે, અહીંયા આપેલા છે, તે તેના રંગ, તેના કદ, તેના કોણ, તેના આકાર, તેની ગુણ, આ બધાની બાબતને લઈને તે અલગ પડે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખડકના 3 પ્રકાર છે, એમાંથી હું પહેલો ખડક લઉં છું અગ્નિકૃત ખડક। ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે। જો વિદ્યાર્થી મિત્રો, તમારે ખાલી હમણાં આટલું જાણવાનું છે કે ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે અથવા તો એકદમ કઠણ થઈ જાય છે, તો તેવા ખડકને અગ્નિકૃત ખડક કહે છે। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો તે પ્રમાણે કે અહીંયા મેં તમને આપ્યું છે શબ્દ મેઘમાં। તમે જાણો છો કે પૃથ્વીની સપાટીની અને એના આવરણોની જ્યારે મેં તમને વાત કરી ત્યારે મેં તમને વાત કરેલું। વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ તમે પૃથ્વીના અંદર જાઓ છો તેમ તેનો પ્રકાર બદલાય છે, તેની ગુણ બદલાય છે, તેની આંતરિક રચના બદલાય છે। તો અહીંયા આ જે તમને પૃથ્વીની ગોળ, પૃથ્વીની અંદર જે લાવારસ છે, એ લાવારસ બહાર પડે છે, પૃથ્વીની બહારના ભાગમાં પડે છે, સપાટી પર પડે છે। સપાટી પર પડ્યા પછી તે સમય જતા, સમય એટલે કે થોડો ઘણો લાંબો સમય લાગે છે, અને લાંબા સમય પછી, વર્ષો પછી એ પદાર્થ જે છે, જે ખનિજ જે છે, એ નક્કર થઈ જાય છે। તો આવા નક્કર ભાગને, આવા નક્કર ભાગને, આવો પ્રકારનો જે નક્કર ખડક આવેલો છે તેને અગ્નિકૃત ખડક કહે છે, જે લાવા રસ લાંબા સમય વર્ષો પછી ઠંડો પડી જાય અને જે નક્કર સ્વરૂપ ધારણ કરે છે તેવા ખડકને આપણે અગ્નિકૃત ખડક કહે છે। આ અગ્નિકૃત ખડક આંતરિક
આંતરિક અને બાહ્ય એટલે આ આગ્નિકૃત કડક પૃથ્વીની જે સપાટી છે એ સપાટીના જો ઉપરના ભાગમાં લાવારસ ઠરવાય અને સમય વર્ષો જતાં પછી એ ઠંડો પડે ને આવો જે અંતર ભાગ છે કે જે પૃથ્વીની સપાટી ઉપર છે તેવાને આપણે બાહ્ય કહેવામાં આવે અને આંતરિક એટલે કે એના પૃથ્વીની સપાટીના નીચેના ભાગમાં લાવારસ બહાર આવતો નથી પરંતુ નીચેના ભાગમાં આ લાવારસ ઠંડો પડે છે વર્ષો પછી તે નક્કર થઈ જાય છે અને આવો ખડક અગ્નિકૃત ખડક બને છે તો આ અગ્નિકૃત ખડક જ છે એ જે પૃથ્વી સપાટીની બહાર ઠંડો થાય છે અને નક્કર બને છે એ જે પૃથ્વીની સપાટીની અંદર ઠંડો થાય છે અને નક્કર બને છે જે બહાર થાય છે નક્કર બને છે તેને બાહ્ય અગ્નિકૃત ખડક અને જે અંદર નક્કર બને છે તેવા ખડકને આંતરિક અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો ઘણી વખત તમે અનાજ દળવા જાઓ છો તો અનાજ દળવા વાળો વ્યક્તિ ઘંટીના અંદર જે મોટા મોટા પથ્થરો છે એ પથ્થરોને ટીચતો બેસે છે તો આ ગ્રેનાઇટનો ખડક છે આ જે અગ્નિકૃત ખડક જે ગ્રેનાઇટ છે એના અંદર તમે અનાજ મસાલા ધાણા જીરું આ તમામ વસ્તુઓ જે ઘંટીઓમાં પીસાય છે તે જે પથ્થર તમને જોવા મળે છે એવા ખડકને આપણે અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે જે ગ્રેનાઇટ અગ્નિકૃત ખડકનો એક ભાગ છે વિદ્યાર્થી મિત્રો હવે જળકૃત ખડક તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ખડકો ઘસાઈ જાય છે અથડાઈ કે ટકરાઈને નાના નાના ટુકડામાં ફેંકાય છે વિદ્યાર્થી મિત્રો કેટલાક ખડકો જે હોય છે તે હવાના કારણે પાણીના કારણે અને જે છે પવનના કારણે હવા તો અહીંયા મેં તમને વાત કરી છે હવા પવન અને જે પાણીના કારણે આ ખડકોનું નિક્ષેપણ થાય છે નિક્ષેપણ થાય છે એટલે ધીમે ધીમે ઘસારો એને લાગે છે અહીંયા તમારે મિત્ર અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે જળકૃત ખડકમાં એક જ માહિતી મેળવવાની છે તે માહિતી એવી છે કે આ જે અગ્નિકૃત ખડક જે છે એ નક્કર હોય છે અને આ જળકૃત ખડક છે એ પણ નક્કર હોય છે પરંતુ આને ઘસારો લાગે છે એમાં હવાનો એટલે કે પવનનો પાણીનો ઘસારો થઈને નિક્ષેપણ થાય છે નિક્ષેપણ થવું એટલે ધીમે ધીમે તૂટવું અને તે એક જગ્યાએ જઈને પથરાય છે આ પથરાયેલા ભાગના જે નદી કિનારાનો મેદાન છે અથવા તો દરિયા કિનારાના મેદાનો છે તેના નજીકના વિસ્તારોના અંદર તમે જુઓ છો ત્યાં જે નદીના ભાગમાં નાના નાના સૂક્ષ્મ જીવાણુઓ જે ખાણો પાણીને રહે છે તે આ જળકૃત ખડકમાં છે કેટલીક વનસ્પતિઓ છે કેટલાક પ્રાણીઓ છે જેને પોતાનું આશ્રય સ્થાન બનાવે છે તે આ જળકૃત ખડકો જે આ અગ્નિકૃત ખડકોની સરખામણીમાં થોડા નક્કર ઓછા હોય છે હવે રૂપાંતરિત ખડકો એટલે આ જે બે ખડકો છે અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક આ બંને ખડકો ઊંચા તાપમાને બહુ ઊંચા તાપમાને અને દબાણના કારણે બંનેના અંદર ફેરફાર થાય વિદ્યાર્થી મિત્રો અગ્નિકૃત ખડક જળકૃત ખડક આ બંને ખડકો ઊંચા તાપમાને અને દબાણના કારણે જે ફેરફાર થાય છે અને તેના કારણે જે નવા ખડકનું રૂપાંતર થાય છે તેને રૂપાંતરિત ખડક કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા રૂપાંતરિત ખડકના પણ ઉદાહરણ આપું પરંતુ તમારે આના ખાલી આટલું ધ્યાન રાખવાનું છે કે ખડકના ત્રણ પ્રકાર છે અગ્નિકૃત ખડક જળકૃત ખડક રૂપાંતરિત ખડક વિદ્યાર્થી મિત્રો તમને જો છો કિચનમાં જે આરસપાનના પથ્થર લગાવો છો રૂપાંતરિત ખડકની વાત કરું છું આરસપાનના પથ્થર લગાવો છો કિચનમાં પથ્થર લગાવો છો ઘરના મકાનોમાં જે પથ્થર લગાવો છો ટાઈલ લગાવો છો એ મોટા ભાગે આ રૂપાંતરિત ખડકોનું નિર્માણ છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખડકના ત્રણ ભાગ વિશે શીખ્યા પહેલો ખડક કઈ રીતે જોવા મળે એના પ્રકાર કેટલા છે તે તો ખડકો
ત્રણ પ્રકારના છે. પહેલામાં પહેલો અગ્નિકૃત, બીજો જળકૃત અને ત્રીજો રૂપાંતરિત કળા. વિદ્યાર્થી મિત્રો, આ જે કડકનું ચક્ર ચાલ્યા કરે છે, રૂપાંતર આ પૃથ્વીના અંદર સતત એકબીજામાં ફેરવાયા કરે છે. રૂપાંતરિત કળા, જળકૃત કળા, આ જે ઊંચા તાપમાન અને દબાણના કારણે તેમાં ફેરફાર આવે છે અને આ ફેરફારના કારણે આવા કડકનું નિર્માણ થાય છે તેને ચક્રીય કડક તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ કડકની. હવે વિદ્યાર્થી મિત્રો, વાત છે બીજો ટોપિકના અંદર ખની. તમે જાણો છો તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં મોટા મોટી ઇમારતો મકાનો બનાવવા માટે ઈંટ છે, રેતી છે, ચૂનો છે, સિમેન્ટ છે, આ તમામ વસ્તુ આપણે જમીનના અંદરથી ખડકને તોડીને પીસીને એમાંથી આ તમામે તમામ વસ્તુ આપણે બનાવીએ છીએ. જે ચૂનાના પથ્થરો છે તે પણ રૂપાંતરિત ખડકનું એક ઉદાહરણ છે અને આ જે ખનિજો છે એ ખનિજોને પીસીને અથવા બીજા કોઈ રૂપમાં એને ધારીને આપણે જમીન, મકાન, સડક બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ખનિજોનો પણ બહુ મોટો એક હિસ્સો ભાગ છે. હવે તમે જુઓ છો કે જમીનના નીચેના ભાગમાં જે ખડક રહેલો છે તે કેટલો ખડક કોલસા રૂપમાં રહેલો છે, કેટલો રૂપાંતરિત વાયુ સ્વરૂપમાં રહેલો છે કે જેને આપણે ઈંધણમાં ઉપયોગ કરી શકીએ, કેટલાક ખડકો અને ખડકોના અંદર જેવી રીતે કે કોલસાના અંદર જે નક્કર સફેદ પદાર્થ આપણે જોવા મળે છે તે હીરો આપણે મળે છે તે પણ આનું જ ઉદાહરણ છે. સોનું છે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે, યુરેનિયમ છે, લોખંડ છે, આ તમામ વસ્તુ આપણે ખડક એટલે ખનિજોમાંથી પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, જુદી જુદી જગ્યાએ જુદા જુદા ખનિજો જુદા જુદા રૂપાંતરિતના કારણે તેના અંદર બંધારણ જુદું જુદું બને છે. કેટલીક જગ્યાએ લોખંડમાં રૂપાંતર થાય છે, કેટલીક જગ્યાએ એલ્યુમિનિયમમાં, કેટલીક જગ્યાએ તમે જોયો યુરેનિયમમાં. આ આપણે આપેલા ખનિજો અને એના આધારે તેની ઉપયોગિતા આજે આપણે જોઈ. આભાર.